કૂતરો રાખ પાડવાનું બાંધી રાખવાનું આપણને ગૌરવ છે અને ગાયમાં શરમ આવે છે. નવી પેઢી તરીકે, સુધરતી પેઢી તરીકે આપણે શાસ્ત્રોમાં લખેલી વાતોની સાથે સહમત નથી કોઈ હિસાબે. ગાયમાં શું વાત હોય? ગાયમાં ગાયનું દૂધ પીવો, ભેંસનું દૂધ પીવો, શું ફરક પડે? તો ખાલી યાદ કરાવી દઉં કે ભેંસનું દૂધ છે ને એ 9 કલાકે પચે છે અને ગાયનું દૂધ 2 કલાકે પચે છે. ગાયની ઓરા માણસની ઓરા 5 મીટર સુધી, 2 મીટર સુધી કામ કરે છે, જયારે ગાયની ઓરા 500 મીટર સુધી કામ કરે છે. ખાલી યાદ કરાવી દઉં. વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત તમે કદાચ શાસ્ત્રોનું ન માનો, પણ વૈજ્ઞાનિકો તો માનો ને. હવે તો એવું છે કે અમેરિકાથી લંડનથી કોઈ સર્વે કરીને આવે ને ત્યાં આપણે માનશું. આ હું કહું છું એટલે તમે નહીં માનો. ભારતના શાસ્ત્રો કે છે એટલે નહીં માનીએ કે આ ગાયમાં ઈ તાકાત. આ તમે જે જોઈ રહ્યા છો એ ગીર ગાય છે, કાઠિયાવાડની અસલ ગીર ગાય. વિશ્વના નકશામાં ભલા માણસ આપણી જે કાઠિયાવાડની ગીર ગાય છે, આવી ગાય જેવી ભોળી, એની ગાયમાં જે કરુણા છે એવી કરુણા તમે ગોતી આવી દો તો હું તમારો ગુલામ. તમારા ઉત્તર ગુજરાતમાં કાંકરે જ ગાય છે અને અહીંયા આ ગીર ગાય છે. આ ગીર ગાયના દૂધમાં ઈ તાકાત છે સાહેબ. ક્યારેક નવરા પડો ને તો ખાલી ખાલી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો. આ જેટલા જુવાનિયા બેઠા છો એને કહું છું, 1965 ની સાલમાં કૃષ્ણકુમારસિંહજી જે 3 વાતો મેં મારા રંગકસુમલ ગુજરાતી પુસ્તકમાં લીધી છે, મેં સંશોધન કરી એવો મારો દાવો નથી, પણ મેં ભૂલી ગયેલી વાતોને યાદ કરાવી છે. ભાવનગરનું છે કોઈ આમાં? ભાવનગર વાળા કોઈ બેઠા હોય તો કદાચ, વાહ, 10-20 જણા છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા, અને એની પાસે 500 આ ગીર ગાયો હતી જે આમાં તમને દેખાય છે, લાલ લાલ રંગની ગીર ગાય. 500 જેટલી ગીર ગાયો કૃષ્ણકુમારસિંહજી પાસે હતી. 1965 પેલું રજવાડું સરદાર પટેલ ને કૃષ્ણકુમારસિંહજી આપે, પછી સાહેબ સીડ નામનો એક ધોળિયો બ્રાઝિલથી એનો મહેમાન થાય, અને સીડ એમ કે મહારાજ મને કોઈ એવી ભેટ આપો કે મારો દેશ તમને યાદ કરે. ત્યારે પોતાની પુષ્પા નામની એક ગીર ગાય હતી, એનો ધણખૂટ છે ને એને ભેટમાં આપ્યો કે તું આ વસ્તુ લઈ જા, તારા દેશની શકલ બદલી જશે. અને ઈ બ્રાઝિલના સીડ નામના ધોળિયાએ બ્લેન્ક ચેક ઉપર એમ કીધું મહારાજા લખવા હોય એટલા રૂપિયા લખી લ્યો. ત્યારે મહારાજાને ઓલાએ કીધું હું રાજા છું, હું લખું નહીં કઈ, પૈસા તારા દેવા એટલા દે. અને એ પુષ્પાના ધણખૂટના 10,000 રૂપિયા આપ્યા હતા ઈ જમાના 1965, જેની ત્યારે મૂળ કિંમત 200 રૂપિયા હતી. અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો, બ્રાઝિલ કાવ, બ્રાહ્મણ કાવ નામની એને એમાંથી આખી આખી નસલ બનાવી, આખે આખી બ્રાઝિલની શકલ બદલી ગઈ. આપણે દીધેલા પુષ્પાના ધણખૂટ થકી આજની તારીખે બ્રાઝિલમાં 36 લાખ ગીર ગાયો છે મિત્રો. અને મને કહેવા દો કે બ્રાઝિલની ઇકોનોમી ઊંચી આવી ગઈ, બ્રાઝિલના સંસદ ભવન સામે એક જ સ્ટેચ્યુ ઉભું છે અને એ આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું છે. બ્રાઝિલના 7 પાઉન્ડના સિક્કામાં આપણી ગીર ગાયનો સિક્કો ફોટો છે સાહેબ. બ્રાઝિલમાં એના નામની કૃષ્ણકુમારસિંહજીના નામની ગૌશાળા છે. અને બ્રાહ્મણ કાવ ક્યારેક ઇન્ટરનેટ પર સર્ચ કરજો, 48 લિટર દૂધ આપે છે એક ટંકનું. આવી ગાય આપણે ભૂલી ગયા અને બ્રાઝિલની ઇકોનોમી ઊંચી આવી ગઈ. વંદે ગૌ માતા.